આજે આપણે યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર એનું સ્વાધ્યાય પોથી ના એક્સ્ટ્રેક્ટ્સ ઉપરથી આન્સર જોઈશું. ક્વેશ્ચન આન્સર. તો વન ઓફ ધ અવર ફેસ્ટિવલ ફેવરિટ ફેસ્ટિવલ ઇન ઇન્ડિયા ઇઝ દીપાવલી ઓર દિવાળી એઝ ઇટ ઇઝ નોન ઇન ધ નોર્થ. દેર ઇઝ નથિંગ ટુ મેચ द एक्साइटमेंट वेन क्रैकर्स गो ऑफ इन द नाइट स्काई विथ अ लाउड बैंग एंड ब्रिलियंट शावर ऑफ कलर्स. मैनी ऑफ अस माइट वंडर हाउ दिस फायरवर्क आर मेड एंड वॉट गोज इन टू दैम. द फिजिक्स एंड केमिस्ट्री ऑफ फायरवर्क इज एज इंटरेस्टिंग एज द साउंड एंड द लाइट दे एमिट. તો અહીંયા સવાલ આપ્યો છે ધ ફિઝિક્સ એન્ડ કેમેસ્ટ્રી ઓફ ફાયર વર્ક ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ. તો આપણે વાક્ય કમ્પ્લીટ કરવાનું છે તો શું આવશે? તો અહીંયા બેઠું આપ્યું છે તમને તે જ મૂકવાનું છે ધ સાઉન્ડ એન્ડ લાઇટ દે એમિટ. ખ્યાલ આવે છે? આના જવાબમાં તમારે શું લખવાનું છે? એઝ પછી ધ સાઉન્ડ એન્ડ ધ લાઇટ દે એમિટ. પરીક્ષામાં આન્સર લખો ત્યારે આખું વાક્ય લખવાનું ધ ફિઝિક્સ એન્ડ કેમેસ્ટ્રી ઓફ ફાયર વર્ક ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ द साउंड एंड द लाइट दे एमिट. अने त्यार पछी जे कम्प्लीट करो एनी नीचे शू करवानुं छे? अंडरलाइन करवानुं छे. आगळ द साइंस ऑफ फायर वर्क इज टेक्निकली कॉल्ड पायरोटेक्निक्स. फ्रॉम द ग्रीक वर्ड फायर मीनिंग फायर एंड टेक्निक्स मीनिंग एन आर्ट. पायरोटेक्निक इन्क्लूड्स नॉट ओनली फायर वर्क बट ऑल्सो होल रेंज ऑफ डिवाइसिस दैट यूज सिमिलर मटेरियल्स एंड प्रिंसिपल्स. From safety matches that we use every day to solid fuel rocket boosters of the space shuttle. The household match is considered a special pyrotechnic device as all the pyrotechnic effects heat, smoke, light, gas and sound are present in it. To sawal aipo che what is pyrotechnic? Pyrotechnic e shu che? તો પાયરોટેકનિક એ શું છે? તો પાયરોટેકનિક ઇઝ અ સાયન્સ ઓફ ફાયરવર્ક. શું લખશો? પાયરોટેકનિક ઇઝ, આપણે અહીંયાથી લખવાનું, પાયરોટેકનિક ઇઝ ધ સાયન્સ ઓફ ફાયરવર્ક. ખ્યાલ આવે છે? પાયરોટેકનિક્સ ઇઝ ધ સાયન્સ ઓફ ફાયરવર્ક. આગળ વોટ ડઝ પાયરોટેકનિક ઇન્ક્લુડ? વોટ ડઝ પાયરોટેકનિક ઇન્ક્લુડ? કે પાયરોટેકનિકમાં શાનો સમાવેશ થાય છે? તો ફ્રેન્ડ્સ આપણે અહીંયા જોઈએ તો તમને લાઈન મળશે, સેકન્ડ લાઈન, પાયરોટેકનિક ઇન્ક્લુડ્સ નોટ ઓનલી ફાયર વર્ક બટ ઓલ્સો અ હોલ રેન્જ ઓફ ડિવાઇસીસ દેટ યુઝ સિમિલર મટીરિયલ્સ એન્ડ પ્રિન્સિપલ્સ. બરાબર, આટલે સુધી તમારે લખવાનો છે. ફરીવાર, પાયરોટેકનિક ઇન્ક્લુડ્સ નોટ ઓનલી ફાયર વર્ક બટ ઓલ્સો અ હોલ રેન્જ ઓફ ડિવાઇસીસ દેટ યુઝ સિમિલર મટીરિયલ્સ એન્ડ પ્રિન્સિપલ્સ ફ્રોમ સેફ્ટી મટીરિયલ્સ. તમે આ લખી શકો લખવું હોય તો, પણ એ બધું લખવાની જરૂર નથી. ફરી એકવાર તમારી સેકન્ડ લાઈન, પાયરોટેકનિક ઇન્ક્લુડ્સ નોટ ઓનલી ફાયર વર્ક બટ ઓલ્સો અ હોલ રેન્જ ઓફ ડિવાઇસીસ દેટ યુઝ સિમિલર મટીરિયલ્સ એન્ડ પ્રિન્સિપલ્સ. આગળનો સવાલ, વાય ઇઝ ધ હાઉસહોલ્ડ મેચ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ? વાય એટલે શા માટે? હાઉસહોલ્ડ મેચ કે ઘરની જે માચિસ છે એ શા માટે વિશિષ્ટ પ્રકારની પાયરોટેકનિક ડિવાઇસ છે? તો એનો આન્સર આવશે ધ હાઉસહોલ્ડ મેચ. આપણે સવાલમાંથી જ લખવાનું છે, વાયથી સવાલ પૂછાય ત્યારે અંદરથી જ આપણે લખવાનું. તો ધ હાઉસહોલ્ડ મેચ ઇઝ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. પહેલાં તો આટલું લખી દેવાનું, ધ હાઉસહોલ્ડ મેચ, પછી અહીંયા મૂકવાનું ઇઝ, એ આર્ટિકલની આગળ ઇઝ મૂકવાનું.
द हाउस होल्ड मैच इज अ स्पेशल पायरोटेक्निक डिवाइस. पची आप वय से एट जवाब आज હવે ફ્રેન્ડ્સ તમને પેરેગ્રાફમાં જુઓ છેલ્લી લાઇન. બિકોઝ એઝ ઓલ ધ પાયરોટેકનિક, અહીંયા એઝ એટલે કારણ કે જ થાય, એટલે બિકોઝને બદલે એઝ લખો તો બી ચાલે, જો બિકોઝ લખો તો એઝ નહીં લખવાનું. આપણે અહીંયા બિકોઝ લખ્યું છે એટલે એઝ લખવાની જરૂર નથી. મળે છે તમને તમારી સદ્ય પોથીમાં અથવા તો બુક જો હોય તો બુકની અંદર. એઝ ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ્સ, બિકોઝ ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ્સ, હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ આર પ્રેઝન્ટ ઇન ઇટ. મળે છે છેલ્લી લાઇન. એઝ પછીનું આખું વાક્ય તમારે લખવાનું છે કે ઓલ ધ પાયરોટેકનિક્સ ઇફેક્ટ્સ, હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ આર પ્રેઝન્ટ ઇન ઇટ. ચલો આગળ. સમ હિસ્ટોરિયન્સ સે that black powder, the basic material used in firework, was invented in India. Shukranti, written more than 2000 years ago, has reference to the weapons similar to guns and projectile weapons. To sawal tamaro che, which is the basic material used in firework, ke fatakdao ni andar kayu basic material vapray che, barabar? To apne jawab so avse the basic material used in firework is black powder. આટલું તમારે લખવાનું છે. The basic material used in firework is black powder. આગળ. શુક્રાંતિ હેઝ રેફરન્સ ટુ, ફ્રેન્ડ્સ અહીંયા વાક્ય કમ્પ્લીટ કરવાનું છે. તો શુક્રાંતિ હેઝ રેફરન્સ ટુ, તમારે આ વાક્ય લખી દેવાનું. પરીક્ષામાં પૂછાય તો અહીંયા તો આપ્યું છે. શુક્રાંતિ હેઝ રેફરન્સ ટુ ગન્સ એન્ડ પ્રોજેક્ટાઇલ વેપન્સ, આટલું જ લખવાનું છે. ગન્સ એન્ડ પ્રોજેક્ટાઇલ વેપન્સ એટલું લખીને પછી એની નીચે અંડરલાઇન કરવાની. આગળ. સમ હિસ્ટોરિયન્સ સે દેટ, ફ્રેન્ડ્સ એ તો કરાવ્યું છે, ચોથો હવે જોઈએ. હાઉ એવર ધ ચાઇનીઝ આર જનરલી કન્સિડરેટ ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ, દે આર સેડ ટુ હેવ ડેવલપ્ડ બ્લેક પાવડર મોર ધેન 1000 યર્સ એગો. ઇટ ટુક એટલીસ્ટ 200 યર્સ ફોર ધ નોલેજ ટુ સ્પ્રેડ ટુ ધ વેસ્ટ, એન્ડ ઇટ વોઝ ઓનલી ઇન 1242 દેટ એન ઇંગ્લિશ મોન્ક રોજર બેકન રિવીલ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર. He considered it such a dangerous substance that he wrote of it in a code language. સવાલ આપણો છે, હુ ડેવલપ બેક બ્લેક પાવડર વેન, કે બ્લેક પાવડરની શોધ કોણે કરી અને ક્યારે. તો કોણે કરી બ્લેક પાવડરની શોધ? ચાઇનીઝ, બરાબર ને? અને ક્યારે? મોર ધેન 1000 યર્સ એગો. તો આપણે હુને બદલે લખવાનું છે ધ ચાઇનીઝ. હુને બદલે શું લખવાનું છે? ધ ચાઇનીઝ. આટલું લખી દીધું હુને બદલે. ઉપર આપ્યું છે તમને ધ ચાઇનીઝ, પછી વાક્ય તેમનું, તેમ ડેવલપ્ડ બ્લેક પાવડર, બરાબર? અને પછી બેટથી આ લાઈન ઉમેરી દેવાની છે, મોર ધેન 1000 યર્સ એગો. એટલે જવાબ આવશે ધ ચાઇનીઝ ડેવલપ્ડ બ્લેક પાવડર મોર ધેન 1000 યર્સ એગો. ફરી એકવાર, ધ ચાઇનીઝ ડેવલપ્ડ બ્લેક પાવડર મોર ધેન 1000 યર્સ એગો. આગળ. હુ રિવીલ્ડ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર વેન, હુ એટલે કોણ, રિવીલ્ડ એટલે જાહેર કરી, કે બ્લેક પાવડરની રીત કોણે જાહેર કરી અને ક્યારે જાહેર કરી, બરાબર છે? તો કોણે જાહેર કરી બ્લેક પાવડરની રીત? તો ઇંગ્લિશ મોંક રોજર બેકન, બરાબર ને? બરાબર. તો અહીંયા જવાબ છે ઇંગ્લિશ મોંક. મળે છે હીરવા? ઇંગ્લિશ મોંક રોજર બેકન, હુને બદલે લખી દેવાનું. ઇંગ્લિશ મોંક રોજર બેકન રિવીલ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર ઇન 1242, બરાબર છે? આટલું તમારે લખવાનું છે. જવાબ કેવો આવશે? એન ઇંગ્લિશ મોંક રોજર બેકન
revealed the formula for black powder in 1242. For ek bar, English monk Roger Bacon revealed the formula for black powder in 1242. Agar. Why did Roger Bacon write about black powder in code language? Ke Roger Bacon ne black powder ni formula sa mate code language ma likhi? To ve ahiya did aavyu che, etle Roger Bacon write nu apde karishu wrote. Su karishu? Wrote. Job aa rite shuru thase. Roger Bacon wrote about black powder in code language because pachi apde why aave etle because mukye che ne? Because he considered it such a dangerous substance. આટલું જ. ફરી એકવાર, Roger Bacon wrote about black powder in code language because he, પછી અહીંયા લાઈન દોરી છે મેં, considered it such a dangerous substance. આટલે સુધી જ લખવાનું છે. ફરી એકવાર, Roger Bacon did આવ્યું એટલે રાઇટનું રોટ કર્યું અબાઉટ બ્લેક પાવડર ઇન અ કોડ લેંગ્વેજ બીકોઝ હી કન્સિડરેડ ઇટ સચ અ ડેન્જરસ સબસ્ટન્સ. ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડર ઓર ગન પાવડર હેઝ રિમેન્ડ અનચેન્જ ફોર સેન્ચુરીઝ. It is a blend of potassium nitrate, charcoal and sulfur in the ratio of 75:15:10 by weight. It is almost the perfect combination as it is said no further improvements of alternation need to be made. Expert says that this might be the only chemical product still using the same age-old proportions and manufacturing techniques. ચલો, વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર? કે બ્લેક પાવડરની ફોર્મ્યુલા શું છે? તો ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર ઇઝ, પછી શું ક્યાંથી લખશો? તો ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર ઇન ધ રેશિયો ઓફ 75:15:10 બાય વેઇટ. ફરી એકવાર, ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર ઇઝ it is a blend is that for ekvar the formula for black powder is that muko atlo pachi it is a it capital che tene small karan karan ke apne ahiya jodiye che the formula for black powder is that it is a blend of potassium nitrate charcoal and sulfur in the ratio of 75:15:10 by weight. Khyal aavse friends? What do experts says about the formula of black powder? Friends, એમાંથી જ સવાલ છે, બરાબર ને? એ જ પેરેગ્રાફમાંથી. What do experts say about the formula of black powder? કે નિષ્ણાંતો બ્લેક પાવડરની ફોર્મ્યુલા વિશે શું કહે છે? તો નિષ્ણાંતો, તો ફ્રેન્ડ્સ, તમારા પેરેગ્રાફમાં છેલ્લી લાઇન છે. Experts says that this might be the only chemical product still using the same age-old proportions and manufacturing technique. Chilli line, expert says that this might be the only chemical product still using the same age-old proportions and manufacturing techniques. Chalo, chhoto paragraph. However, with the development of modern chemistry, light and colors effect might have become common in firework. In the last century, the discovery of aluminium, magnesium and titanium, which burn at high temperature emitting bright light, dramatically improved the brilliance of fireworks. Similarly, colors too are recent development. The principal color emitters in pyrotechnics were identified after decades of research. These colors are formed in one or two ways. Luminescence and incandescence. Chalo, what is the result of development of modern chemistry? Ke modern chemistry na vikas thi su parinam aavyu? To with the development of modern chemistry, light and color effects have become common in fireworks. Aa betthi line tamare lakhi devan che. So avse,
With the development of modern chemistry, lights and color effects have become common in firework. અથવા તો તમારે સવાલની રીતે લખો, આ પણ ચાલશે, અને સવાલની રીતે લખો હોય તો ધ રિઝલ્ટ ઓફ ધ ડેવલપ, એક આન્સર આ છે અને બીજી આ રીતે લખી શકાય. ધ રિઝલ્ટ ઓફ ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમેસ્ટ્રી ઇઝ ધેટ, પછી અહીંયાથી ઇઝ ધેટ મૂકીને આટલું લખી દેવાનું, લાઇટ એન્ડ કલર્સ ઇફેક્ટ હેવ બીકમ કોમન ઇન ફાયરવર્ક. આગળ, વોટ હેઝ ઇમ્પ્રુવ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક, કે ફાયરવર્કના બ્રિલિયન્સને કોણે સુધાર્યું, કેમાં તેજસ્વીતા કઈ રીતે આવી? તો ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટિટેનિયમ, બરાબર, વિચ બર્ન્ટ એટ હાઈ ટેમ્પરેચર્સ એમિટિંગ બ્રાઇટ લાઇટ ડ્રામેટિકલી ઇમ્પ્રુવ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક. બેટરી લાઇન. ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટિટેનિયમ વિચ બર્ન એટ હાઈ ટેમ્પરેચર્સ એમિટિંગ બ્રાઇટ લાઇટ ડ્રામેટિકલી ઇમ્પ્રુવ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક. ખ્યાલ આવે છે? આગળ, નેમ ધ ટુ વેઝ ઇન વિચ કલર્સ આર ફોર્મ. તો તમારે લખવાનું, કલર્સ આર ફોર્મ્ડ ઇન ટુ વેઝ. કલર્સ પહેલાં અહીંયાથી સ્ટાર્ટ કરવાનું. કલર્સ અહીંયા આપ્યું છે, કલર્સ આર ફોર્મ્ડ ઇન ટુ વેઝ, લ્યુમિનેસન્સ એન્ડ ઇન્કેડિસન્સ. બેટરી લાઇન. કલર્સ આર ફોર્મ્ડ ઇન વન ઓફ ટુ વેઝ, લ્યુમિનેસન્સ એન્ડ ઇન્કેડિસન્સ. ખ્યાલ આવશે ફ્રેન્ડ્સ? આગળનો પેરેગ્રાફ આપણે જોઈએ. ઇન્કેડિસન્સ લાઇટ ઇઝ પ્રોડ્યુસ વેન અ સબસ્ટન્સ ઇઝ હીટેડ સો મચ ધેટ ઇટ બિગિન્સ ટુ ગ્લો. હીટ કોઝિસ ધ સબસ્ટન્સ ટુ બિકમ હોટ એન્ડ ગ્લો ઇનિશિયલી, એમિટિંગ ઇન્ફ્રારેડ, ધેન રેડ, ઓરેન્જ, યલો એન્ડ વ્હાઇટ લાઇટ એચ ઇઝ બિકમ ઇન્ક્રીઝિંગલી હોટર. વેન ધ ટેમ્પરેચર ઓફ ફાયરવર્ક ઇઝ કંટ્રોલ્ડ, ધ ગ્લો ઓફ ઇટ્સ મેટેલિક સબસ્ટન્સ કેન બી મેન્યુપ્યુલેટેડ ટુ બી અ ડિઝાયર્ડ કલર એટ ધ પ્રોપર ટાઈમ. ચલો, હાઉ ઇઝ ઇન્કેડિસન્સ લાઇટ પ્રોડ્યુસ. તો પહેલી જ લાઈન આપેલ છે કે ઇન્કેડિસન્સ લાઇટ કેવી રીતે પ્રોડ્યુસ થાય. તો ઇન્કેડિસન્સ લાઇટ ઇઝ પ્રોડ્યુસ્ડ વેન અ સબસ્ટન્સ ઇઝ હીટેડ સો મચ ધેટ ઇટ બિગિન્સ ટુ ગ્લો. ઇન્કેડિસન્સ લાઇટ ઇઝ પ્રોડ્યુસ વેન અ સબસ્ટન્સ ઇઝ હીટેડ સો મચ ધેટ ઇટ બિગિન્સ ટુ ગ્લો. ચલો, વાય ઇઝ ધ ટેમ્પરેચર ઓફ ફાયરવર્ક કંટ્રોલ્ડ, કે ફાયરવર્કનું ટેમ્પરેચર કેમ કંટ્રોલ કરવામાં આવે છે. તો ધ ટેમ્પરેચર ઓફ ફાયરવર્ક ઇઝ કંટ્રોલ્ડ, ફરી એકવાર કેવી રીતે લખશો, ધ ટેમ્પરેચર ઓફ ફાયરવર્ક પછી ઇઝ કંટ્રોલ્ડ ટુ મેનિપ્યુલેટ, આપણે અહીંયા ઈ ડી કાઢી નાખવાનું, ટુ મેનિપ્યુલેટ ટુ બી અ ડિઝાયર્ડ કલર એટ ધ પ્રોપર ટાઈમ. ફરી એકવાર હું બોલું છું, જુઓ, ધ ટેમ્પરેચર ઓફ ફાયરવર્ક ઇઝ કંટ્રોલ્ડ ટુ મેનિપ્યુલેટ ટુ બી અ ડિઝાયર્ડ કલર એટ અ પ્રોપર ટાઈમ. ધ ટેમ્પરેચર ઓફ ફાયરવર્ક ઇઝ કંટ્રોલ્ડ, બરાબર, શાના માટે? ચોક્કસ સમયે યોગ્ય રંગ લેવા માટે, ટુ મેનિપ્યુલેટ ટુ બી અ ડિઝાયર્ડ કલર એટ અ પ્રોપર ટાઈમ. આગળનો પેરેગ્રાફ, ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક ઇઝ ધેટ વેન હીટ ઇઝ એપ્લાઇડ ટુ ફ્યુઅલ ધ ગન પાવડર ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન. હાવેવર, બિકોઝ ધ ફ્યુઅલ ઇઝ પેક્ડ ટાઇટલી ટુ કીપ ધ હીટ ઇન ધ બર્નિંગ ટેક પ્લેસ ઓલ ઓફ સડન એન્ડ ઇન કેસીસ કોઝિસ કેરેક્ટરિસ્ટિક લાઉડ નોઇઝ. ધ એક્ચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ ફાયરવર્ક ઇઝ સિમ્પલ. ધ રો મટીરિયલ્સ રિક્વાયર્ડ આર ફ્યુઅલ બાઇન્ડર્સ એન્ડ ઓક્સિડાઇઝર્સ. ફ્રેન્ડ્સ, બીજા પાના ઉપર છે એટલે હું ચેન્જ કરું છું, આ પેરેગ્રાફ અહીંયા હજી બાકી છે. To make it burn and few other materials. The ingredients are ground and mixed well. The mixture is pushed through a machine from which it comes out as a long rolls and strips and the control it cardboard or all new with fuse.
चलो, व्हाट इज़ द प्रिंसिपल बिहाइंड एनी फायरवर्क, के कोई पण फायरवर्क पाछळनो सिद्धांत શું હોય છે? તો પહેલી જ લાઈન તમને આપેલી છે, ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક ઇઝ દેટ વેન હીટ ઇઝ એપ્લાઇડ ટુ ફ્યુઅલ ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન. પહેલી જ લાઈન મળે છે, ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક ઇઝ દેટ વેન હીટ ઇઝ એપ્લાઇડ, કે જ્યારે કોઈ પણ પદાર્થને ગરમી આપવામાં આવે તો એ ઇટ બર્ન્સ, એ સળગે છે યુઝિંગ ઓક્સિજન. વોટ હેપન વેન ધ ફ્યુઅલ ઇઝ પેક ટાઇટલી, કે જો બળતણ બરાબર પેક થયેલું હોય તો શું થાય? તો આપણે જાણીએ છીએ કે એને બરાબર પેક કરે તો અવાજ આવે ને, કદાચ ગંધક છૂટું હોય ને તમે સળગાવો તો શું થાય? ખાલી સળગી ઉઠે, બરાબર ને, અવાજ આવતો નથી. તો વેન ધ ફ્યુઅલ ઇઝ પેક ટાઇટલી, કે જ્યારે તમને બીજી લાઈન છે, ધ વેન ધ ફ્યુઅલ ઇઝ પેક ટાઇટલી ધ બર્નિંગ ટેક્સ, અહીંયાથી તમારે લેવાનો છે, મળે છે ત્રીજી લીટી, ધ બર્નિંગ ટેક્સ પ્લેસ ઓલ ઓફ સડન એન્ડ ઇઝ કોઝિસ કેરેક્ટરિસ્ટિક લાઉડ નોઇઝ. આપણે એનું પરિણામ લખવાનું છે, એટલે આ રીતે લખજો, વેન ધ ફ્યુઅલ ઇઝ પેક ટાઇટલી ધ બર્નિંગ ટેક્સ પ્લેસ ઓલ ઓફ સડન એન્ડ ઇટ કોઝિસ ધ કેરેક્ટરિસ્ટિક લાઉડ નોઇઝ. ખ્યાલ આવે છે? આગળ, વિચ રો મટીરિયલ્સ આર રિક્વાયર્ડ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક, કે ફટાકડાઓને બનાવવા માટે કયા મટીરિયલ વપરાય છે? તો કયા મટીરિયલ વપરાય છે? તો અહીંયા તો એ જવાબ નથી, એટલે મતલબ કે બીજા પાના ઉપર છે, તમારી બુકમાં જોજો તમે, પેલા આગળના પેરેગ્રાફમાં. તો ફ્યુઅલ, બાઇન્ડર્સ, ઓક્સિડાઇઝર, અથવા તો તમે આ રીતે લખજો, રો મટીરિયલ્સ બરાબર રિક્વાયર ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક્સ આર છેલ્લા મૂકી દેજો, રો મટીરિયલ્સ રિક્વાયર ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક્સ આર, પછી લખજો ફ્યુઅલ, બાઇન્ડર્સ, ઓક્સિડાઇઝર્સ એન્ડ ફ્યુ અધર મટીરિયલ્સ, મળે છે? ફ્યુઅલ ફરી એકવાર, રો મટીરિયલ્સ રિક્વાયર ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક્સ આર ફ્યુઅલ, બાઇન્ડર્સ, ઓક્સિડાઇઝર્સ એન્ડ અ ફ્યુ અધર મટીરિયલ્સ. ફ્રેન્ડ્સ, જે સ્વાધ્યાય પોથીમાં જેટલા ચેપ્ટર કરાવ્યા છે એના આન્સર તમારે પેન્સિલથી અંદર લખવાના જ છે, અને ખ્યાલ આવે એ રીતે જ મેં તમને અહીંયા એક્સપ્લેન કર્યા છે, એટલે મહેરબાની કરીને લખવાનું બાકી રાખશો નહીં.